આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સોમનાથ અને જૂનાગઢ આવી પહોંચ્યા હતા યુરોપિયન સંઘના ક્લેમેન્ટ ચેન્જ વિભાગના સલાહકાર ડોક્ટર યોન કોટાઈ વેરાવળના દરિયાની મુલાકાત લીધી હતી મહત્વનું છે કે તેમણે સૌરાષ્ટ્રના સોળસો કિલોમીટરના દરિયા કિનારાના ક્લાયમેટમાં કેટલું ચેન્જીસ આવ્યું છે તેના પર રિસર્ચ કર્યું હતું સાથે જ દરિયાઈ જીવસૃષ્ટિ પર કેવી અસર થઈ છે તેના પર પણ રિસર્ચ કર્યું હતું ક્લાઇમેટ ચેન્જ વિભાગના સલાહકાર ડોક્ટર યોને કોટા સાથે હાઉદિંગ કોલેજના પ્રાણીશાસ્ત્ર વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર પરેશ કોરિયા પણ આ ક્લાઇમેટ ચેન્જની ટીમનો હિસ્સો બન્યા હતા આજે મને બહુ જ આનંદ થાય છે કે મારી કોલેજની અંદર ડૉક્ટર પરેશ પોરિયા એક આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોલોબરેશનમાં છે અને તેઓ પણ સરકારી કોલેજના પ્રાધ્યાપક છે પોતાના સંશોધનની અંદર એમણે જે વિષય લીધો છે એ અત્યારનો ખરેખર લાઈમ અને સૌથી વધારે સંવેદનશીલ એવો વિષય છે જેની અંદર ક્લાઇમેટ ચેન્જ આપણે શું જાણીએ છીએ તેમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ક્લાઇમેટ ચેન્જ માટે સ્પેશિયલ એક ડિપાર્ટમેન્ટ પણ ખોલ્યું છે અને એમણે પોતે ક્લાઇમેટ ચેન્જ ઉપર એક પુસ્તક પણ લખ્યું છે આ સંદર્ભમાં આપણને એ પ્રશ્ન થાય કે આ ક્લાઇમેટ ચેન્જ ખરેખર છે શું આજકાલ આપણે બે ચાર ઘટનાઓને જો ધ્યાનમાં લઈએ તો આપણને સમજાશે આપણને ખ્યાલ આવે છે કે હમણાં ગંગાનો પ્રવાહ ઘટી રહ્યો છે હમણાં લોકો એવું પણ કહે છે અને આપણે જોયું ટીવીની અંદર કે જોશીમઠમાં ઘણી બધી તિરાડો મકાનોમાં પડી રહી છે ખરેખર આ બધું શું છે તો આપણને ખ્યાલ આવે કે આપણે માનવજાતે ઘણા બધા વર્ષોથી અમર્યાદિત રીતે જે કુદરતી સ્ત્રોત છે એનો આપણે ઉપયોગ કર્યો છે આપણે કાર્બન ડાયોક્સાઇડ આપણે બીજા બધા પલ્યુટેડ વાયુઓ એટલા બધા માત્રામાં પૃથ્વીની ઉપર જળાયેલા છે કે આ બધા વાયુઓનું આજે એક મોટું આવરણ કાર્બન ડાયોક્સાઇડના કેસમાં કહું તો મોટું એક આવરણ એવું થયું છે કે ગ્રીનહાઉસ ઇફેક્ટ થઈ છે હાલ અમે યુરોપના ઇસ્ટોનિયાની યુનિવર્સિટી ઓફ ટાટુના મરીન વિભાગના વૈજ્ઞાનિક ડૉક્ટર યોને કોટા સાથે એક સહયોગી સંશોધન કાર્ય કરી રહ્યા છીએ જ્યારે વિશ્વ અત્યારે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણે પણ એ જાણવું જરૂરી છે કે આપણા દરિયાની જીવસૃષ્ટિ ઉપર એની શું અસર છે તો અમે એ તપાસવા માટે ગુજરાતના વેરાવળના દરિયાકાંઠામાં ભરતીઓના વિસ્તારમાં જે પ્રાણીઓ જોવા મળે છે એ અને વનસ્પતિ જે જોવા મળે છે એ બંને ઉપર ક્લાઇમેટ ચેન્જની શું અસર હોઈ શકે છે એના કાર્યનું મેં શરૂઆત કરી છે